નમસ્કાર મિત્રો હું ડૉક્ટર રશ્મિકાંત પટેલ શ્રી એમ એન શુક્લા એજ્યુકેશન કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો છું મિત્રો આજે આપણે શિક્ષણનો અધિકાર નિયમ બે હજાર નવ વિશે ચર્ચા કરીશું શિક્ષણનો અધિકાર છે તે દરેકને છે અને દરેક બાળકને મળવો જોઈએ એવું આપણા સંવિધાનમાં લખ્યું છે મિત્રો દરેક બાળક જે છે તો જન્મે છે ત્યાંથી કેટલાક અધિકારો લઈને જન્મે છે અને જે શિક્ષણનો અધિકાર જે છે તે આપણા બંધારણની અંદર પણ દર્શાવવામાં આવ્યો છે આમ આપણે શિક્ષણનો અધિકાર બે હજાર નવને જોઈએ એ પહેલાં એની પૂર્વ ભૂમિકા જોઈએ કે આ અધિકાર છે મિત્રો ક્યાંથી આવ્યો અને કેવી રીતે ઉદભવ્યો મિત્રો તો આમ જે છે તો ઈસવીસન અઢારસો સિત્તેર અને એંસીમાં ઇંગ્લેન્ડમાં ફરજિયાત શિક્ષણનો કાયદો સૌપ્રથમ પસાર થયો તો આજથી સો વર્ષ પહેલાંની વાત છે કે જે ઇંગ્લેન્ડમાં ફરજિયાત શિક્ષણનો કાયદો પસાર થયો ત્યારબાદ અઢારસો ને બ્યાસીમાં ભારત શિક્ષણમાં કમિશનમાં કેટલાક નેતાઓ જેમાં કેટલાક ભારતીયો નેતા હતા એમણે સામૂહિક શિક્ષણ માટે અને ફરજિયાત શિક્ષણ માટે માગણી કરી આમ આજથી ઘણા વર્ષો પહેલાં ઇંગ્લેન્ડથી લઈને ફરજિયાત શિક્ષણ બાળકને મળી રહે ત્યાં સુધી એ પ્રચાર અને પ્રસાર થતો રહ્યો ત્યાર પછી ઘણી બધી યોજના આવી ઘણા બધા પંચો રચાયા અને ઇન્સ્ટિટ્યુશન બે હજાર બેમાં શિક્ષણનો મૂળભૂત અધિકાર જેમાં છ્યાસીમાં સંશોધન જાહેર કરવામાં આવ્યો છે સાથે સાથે આપણા ભારતના સંવિધાનમાં પણ બાળકને શિક્ષણ મળી રહે એવી જોગવાઈ કરવામાં આવી છે આમ જોઈએ તો શિક્ષણ અધિકાર નિયમ બે હજાર નવ જે છે તો કેવી રીતે આવ્યો અને શા માતા આવ્યો એની છોડી ચર્ચા કરીએ કે ભારત સરકાર દ્વારા મિત્રો બંધારણની કલમ પિસ્તાલીસમાં છથી ચૌદ વર્ષના બાળકના વયજૂથના જે બાળકો હોય એને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થવું એવી હિમાયત કરવામાં આવી હતી પરંતુ કેટલાક પછાત વિસ્તારના માતા પિતા અથવા તો કેટલાક આદિવાસી વિસ્તારના માતા પિતા હતા તે બાળકને આ શિક્ષણ મળી રહે અથવા તો એવી વ્યવસ્થા ના હોય એટલે સારા એ મોકલતા ન હતા અને આ યોજના હોવા છતાં પણ બંધારણની કલમ હોવા છતાં પણ માતા પિતા પણ કોઈ પણ કાર્ય કાયદાકીય કાર્યવાહી થતી ન હતી એટલે આમ દરેક બાળકને ફરજિયાત અને મફત શિક્ષણ મળી રહે એ જોગવાઈ હેઠળ અને આ સ્થિતિ જે હતી એને નિવારવા માટે એક કડક કાયદાકીય જોગવાઈ કરતો ધારો શિક્ષણના અધિકારોનો નિયમ બે હજાર નવનો અમલ કરવામાં આવ્યો એમનું નિયમન કરવામાં આવ્યું મિત્રો આ સ્થિતિ જ્યારે આવી ત્યારે ઘણા બધા બાળકો જે છે તો પ્રાથમિક શિક્ષણથી વંચિત હતા મિત્રો અને માધ્યમિક શિક્ષણે માંડ માન દસ ટકા બાળકો છે તો પહોંચી શક્યા હતા એટલે આમ આ સ્થિતિને સુધારવા માટે શિક્ષણનો અધિકાર નિયમ બે હજાર નવનો અધિકાર રચવામાં આવ્યો આમ જોઈએ તો આ શિક્ષણનો અધિકાર નિયમ જે છે બે હજાર નવનો ધારો એ છવ્વીસ ઓગસ્ટ બે હજાર રોજ પ્રસિદ્ધ થયો મિત્રો અને એમના એક વર્ષ બાદ એક નવ બે હજાર દસથી અમલી બન્યો અને આ અધિકાર નિયમ મુજબ બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ મળે એવા પ્રકારની હિમાયત કરવામાં આવી હતી આ જે બાળક જે છે કે જે છથી ચૌદ વર્ષનું બાળક હોય જે કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય તો એવા બાળકોને ફરજિયાત અને નિઃશુલ્ક શિક્ષણ મળી રહે અને પ્રાથમિક શિક્ષણ મળી રહે એવી આ વ્યવસ્થા કરવામાં આવે એટલા માટે આ શિક્ષણનો અધિકારનો નિયમ બે હજાર નવ છે એને રચવામાં આવ્યો છે મિત્રો આમ જોઈએ તો આ અધિકાર જે છે જે અધિનિયમ જે છે તે ભારતના જમ્મુ કાશ્મીર સિવાયના દરેક રાજ્યોમાં લાગુ પાડવામાં આવ્યા અને આ અધિનિયમ મુજબ દરેક બાળક જે છે ચૌદથી છથી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને નિઃશુલ્ક મળે એવી ભલામણ કરવામાં આવી છે મિત્રો એમનું વિધેયક જોઈએ મિત્રો કે બે હજાર નવનો જે અધિનિયમ જે છે તો કેવી રીતે પસાર થયો અને કેવી રીતે વ્યવહારમાં આવ્યો તો એ જોઈએ તો છવ્વીસમી ઓગસ્ટ બે હજાર નવના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ અધિનિયમને બહાલી મળી સત્તાવીસમી ઓગસ્ટ બે હજાર નવના રોજ જનહિત માટે પ્રકાશિત કરવામાં આવ્યો કે જેમાં કુલ સાત પ્રકરોમાં વિભાજિત થયું હતું અને કુલ આડત્રીસ કલમો હતી જેમ આપણે જોઈએ કોઈ પાઠ્યપુસ્તક હોય મિત્રો તેને અલગ અલગ પ્રકરણોની અંદર વિભાજિત કરવામાં આવે છે અને એમાં પેતા મુદ્દાઓમાં વિભાજિત કરવામાં આવે છે તો એવી જ રીતે આ અધિકારના અધિનિયમને પણ કુલ સાત પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યો અને કુલ આડત્રીસ કલમોમાં પેતા મુદ્દાઓમાં વિભાજિત કરવામાં આવે જેને કલમો તરીકે આપણે ઓળખીએ છીએ હવે આપણે આ સાત પ્રકરણો અને એની જે આડત્રીસ કલમો જે છે તો કઈ છે કઈ રીતની એમની રચના થઈ છે અને એમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ આમ જોઈએ મિત્રો તો દરેક પ્રકરણ જે છે એમાં ચોક્કસ કલમોનો સમાવેશ થયો છે અને દરેક પ્રકરણની અંદર કલમોમાં ચોક્કસ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે તો પહેલું જે પ્રકરણ છે મિત્રો જેમાં કલમ એક અને બેનો સમાવેશ થાય છે કે જેની અંદર તું કુ શીર્ષક આ અધિકારનો વ્યાપ અને પ્રારંભ અને વ્યાખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે એની જોગવાઈ કરવામાં આવી છે પ્રકરણ બેમાં કલમ ત્રણથી પાંચનો સમાવેશ થાય છે જેમાં મફત અને ફરજિયાત શિક્ષણનો હક પ્રવેશ અને શિક્ષણ માટેની ખાસ જોગવાઈ સારાની બદલી માટેનો હક વગેરે બાબતો પર જોગવાઈ કરવામાં આવી છે પ્રકરણ ત્રણ જે છે તો એ છથી અગિયાર અગિયાર કલમો પર આધારિત છે જેમાં સ્થાનિક સત્તા તંત્ર હોય સરકારનું સ્થાનિક જે સત્તાતંત્ર છે અને માતા પિતાની જે ફરજો છે તો કેવી હોવી જોઈએ કેવા પ્રકારની હોવી જોઈએ એની જોગવાઈ કરવામાં આવે છે ત્યારબાદ ચોથું જે પ્રકરણ છે મિત્રો એમાં કલમ અગિયારથી અઠાવીસનો સમાવેશ થાય છે જેમાં સારાની જવાબદારી શિક્ષકની જવાબદારી સારા અને શિક્ષક બાળકને પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે કયા કાર્યો નહીં કરવા જોઈએ એની જોગવાઈ કરવામાં આવે છે પ્રકરણ પાંચમાં કલમ ઓગણત્રીસથી ત્રીસનો સમાવેશ થાય છે અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું અથવા તો સમાપ્ત કરવું એની જોગવાઈ છે તે કલમ ઓગણત્રીસ ત્રીસમાં દર્શાવવામાં આવ્યું છે જે પ્રકરણ પાંચમાં દર્શાવવામાં આવે છે પ્રકરણ છમાં એકત્રીસથી ચોત્રીસ કલમોનો સમાવેશ થાય છે મિત્રો કે જેમાં બાળકનું હક્કનું જે રક્ષણ જે છે એ થવું જોઈએ અને એના માટે કેટલી કમિટીઓની રચના કરવામાં આવે છે અને અંતે સાતમું જે પ્રકરણ છે કે જેમાં કલમ પાંત્રીસથી આડત્રીસ છે કે જેને પ્રક્રિયાઓ કહેવામાં આવે છે એટલે કે છેલ્લું પ્રકરણ સમાપન જે કહીએ છીએ એમાં કેટલીક બાબતોનો સમાવેશ થયો છે આમ સાત પ્રકરણો અને આડત્રીસ કલમોને જે જોગવાઈ કરવામાં આવી હતી એને આપણે વિસ્તારે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જઈએ પ્રકરણ એકમાં મિત્રો પ્રકરણ એકને પ્રારંભિક કરવામાં આવ્યું છે પ્રારંભિક એટલે કે શરૂઆત જેમ કોઈ પણ પાઠ્યપુસ્તકની શરૂઆત થતી હોય તેમાં પાઠ્યપુસ્તક વિશે માહિતીઓ આપવામાં આવી છે પ્રારંભિક માહિતીઓ આપવામાં આવી છે એવી રીતે શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવમાં પણ પ્રકરણ એકમાં પ્રારંભિક માહિતીઓ આપવામાં આવી છે જેમાં કલમ એકમાં મિત્રો આ અધિનિયમનું શીર્ષક દર્શાવ્યું છે જે આ મુજબ છે જેમાં અધિનિયમને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર કહેવામાં આવ્યું છે જેનું શિક્ષણ જે આપવામાં આવ્યું છે જેને બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર કહ્યું છે એટલે કે છથી ચૌદ વર્ષના જે બાળકો હોય એને નિઃશુલ્ક શિક્ષણ મળી રહે અને ફરજિયાત બાળકો શિક્ષણ મેળવે એવો અધિકાર અથવા તો એવો અધિકારનો અધિનિયમ જે છે તેને બે હજાર નવમાં પ્રકાશિત કરેલો હોવાથી એને શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ કહેવામાં આવે છે મિત્રો એનો વ્યાપ જે છે તો એ જમ્મુ કાશ્મીર સિવાય દરેક રાજ્યમાં લાગુ પાડવામાં આવે છે એટલે જમ્મુ કાશ્મીર જે છે તેમાં આ અધિનિયમ લાગુ પડ્યો ન હતો બે હજાર નવમાં અને બાકીના દરેક રાજ્યોની અંદર બે હજાર નવમાં પ્રાથમિક શિક્ષણ બાળકોને ફરજિયાત અને નિઃશુલ્ક મળે એવી જોગવાઈ કરતો આ અધિનિયમ છે તે રચવામાં આવ્યો છે આગળ જોઈએ મિત્રો કે કલમ બેમાં વિવિધ વ્યાખ્યાઓ આપી છે મિત્રો પ્રકરણ એકની જે કલમ બે છે એમાં વિવિધ વ્યાખ્યાઓ આપી છે દાખલા તરીકે આપણે જોઈએ કે બાળક તો બાળક કોને કહેવાય તો એના માટે વ્યાખ્યા એવી આપવામાં આવી છે કે છથી ચૌદ વર્ષનો છોકરો અથવા તો છોકરી છથી ચૌદ વર્ષના છોકરા છોકરીમાં કોઈપણ ધર્મના હોય કોઈપણ જાતિના હોય કોઈપણ જ્ઞાતિના હોય કોઈપણ વિસ્તારના હોય એવા જેવા બાળકો કે જે પ્રાથમિક શિક્ષણ માટે લાયક છે એવા બાળકને બાળકની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવે છે એટલે આમ વ્યાખ્યાઓમાં વિવિધ શબ્દોની વ્યાખ્યા આપવામાં આવી છે જે અધિકાર અધિનિયમ બે હજારમાં સમાવેશ જેટલા પણ શબ્દો છે એ બધાની વ્યાખ્યાઓ જે છે તે કલમ બેમાં સમાવેશ કરવામાં આવે છે બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષણની વ્યાખ્યા આપવામાં આવી છે કે પ્રાથમિક શિક્ષણ એટલે શું તો આ અધિનિયમ મુજબ પ્રાથમિક શિક્ષણ એટલે કે પહેલાં ધોરણથી લઈને આઠમા ધોરણ સુધીનું શિક્ષણ એને પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે આમ ઘણી બધી વ્યાખ્યાઓ છે તો માતા પિતા પાલક સત્તામંદર એવી બધી ઘણી બધી વ્યાખ્યાઓ છે એ કલમ બેમાં સમાવેશ કરવામાં આવે છે અને દરેક શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જેથી ભવિષ્યની અંદર કોઈ મૂંઝવણ પેદા ન થાય અને દરેક વ્યક્તિઓ એક સમાન રીતે આ અધિનિયમને સમજી શકે એટલા માટે કલમ બેમાં વ્યાખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે કે પ્રકરણ બે જે છે જેમાં મફત અને ફરજિયાત શિક્ષણનો જે હક જે છે એનો સમાવેશ કર્યો છે અને એની અંદર વિવિધ કલમોનો સમાવેશ થયો છે તો મફત અને ફરજિયાત શિક્ષણનો જે હક જે છે તો એમાં કલમ ત્રણમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે છ થી ચૌદ વર્ષનું કોઈ પણ બાળક હોય તેને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ અને આ બાળક જે છે એ નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ મેળવવા માટેનો હક છે અને એને એ હક છે તો પૂરો પાડવો એ આપણા બંધારણનો એક અધિકાર છે એટલે આમ પ્રકરણ બેમાં મફત અને ફરજિયાત શિક્ષણના હકમાં કલમ ત્રણમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવે છે ઉપરાંત એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જે પ્રવેશ ન અપાયેલ હોય અથવા તો જેમને પ્રાથમિક શિક્ષણ પૂરું નથી કર્યું એવા બાળકોને સારાઓમાં પ્રવેશ આપવો જોઈએ અથવા તો જે પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી ગયા છે અધૂરું શિક્ષણ કાર્ય છોડી રહ્યું છે તો એવા બાળકોને ફરીથી પ્રાથમિક શિક્ષણ મળે એવી હિમાયત કરવામાં આવે છે તો જોગવાઈ કરવી એ સત્તા મંડળની એક સૂચના આપવામાં આવી હતી કે સત્તા મંડળે આવા બાળકોને શોધીને પ્રાથમિક શિક્ષણ મળે એવી જોગવાઈ કરવી જોઈએ એટલે જે બાળકોને કે જેને પ્રાથમિક શિક્ષણ છ વર્ષ પૂર્ણ હોવા છતાં પણ પ્રાથમિક શિક્ષણની અંદર સમાવેશ નથી થયો અથવા તો શાળામાં એડમિશન નથી મળ્યું તો આવા બાળકને ફરજિયાત પ્રાથમિક શાળામાં સમાવેશ થાય અથવા તો શિક્ષણમાં એડમિશન મળે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે જે કલમ ચારની અંદર આવે છે ઉપરાંત એક એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે ઉંમરને અનુરૂપ વર્ખનની અંદર પ્રવેશ આપવો જોઈએ મિત્રો હવે એ વિચાર આવશે કે ઉંમરને અનુરૂપ પ્રવેશ કેવી રીતે કારણ કે ઘણા બધા બાળકો એવા હોય છે મિત્રો કે ઉંમર હોવા છતાં પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકતા નથી અને આ બાળકની જે ઉંમર પ્રમાણે જો એડમિશન આપવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય એટલે ખાસ એનું મૂલ્યાંકન કરીને જે ઉંમરનો બાળક જે છે તો એને એ ધોરણની અંદર પ્રવેશ આપીને એ બાળકને એના સાથી મિત્રો સાથે યોગ્ય રીતે પહોંચી શકે અથવા યોગ્ય દિશામાં જઈ શકે એવી સુવિધાઓ છે શાળાએ આપવાની રહેશે એટલે ઉંમરને અનુરૂપ વર્ખંડની પ્રવેશ આપવાની હિમાયત પણ જોગવાઈ છે તે કલમ ચારની ની અંદર કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ જોઈએ કે બીજી શાળામાંથી બદલી લેવાનો હક છે તે કલમ પાંચમાં બાળકો માટે યોજવામાં આવ્યો છે એક જોગવાઈ એવી છે કે બાળક જો ચાહે તો પ્રાથમિક શિક્ષણમાંથી જે એક શાળામાંથી બીજી શાળામાં જવા માંગતો હોય તો બાળક છે તે જઈ શકે છે બદલી માટે જે પ્રમાણપત્ર જે છે તો એ શાળાના જે મુખ્ય શિક્ષક હશે અથવા તો પછી એની જે જવાબદારી નિભાવતા હશે એ શિક્ષક જે છે તો પ્રમાણપત્રના આધારે એ બાળકને બીજી શાળાની અંદર જવા માટે અનુમતિ આપશે અને બીજી શાળાનો મુખ્ય શિક્ષક છે તો પ્રથમ શાળાના પ્રમાણપત્રને આધારે પોતાની શાળાની અંદર એને એડમિશન આપશે એટલે આમ એક શાળામાંથી બીજી શાળામાં જવા માટે કોઈપણ બાળકની મુશ્કેલી ના પડે એ માટેની જોગવાઈ છે કલમ પાંચમાં કરવામાં આવે છે મિત્રો અને જો એ પણ જોગવાઈ કરવામાં આવે છે કે જો બાળકે બીજી શાળામાં જવું હોય અને કોઈ શાળાના મુખ્ય શિક્ષક યા ફિર કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ એ બાળકને હેરાન કરે પરેશાન કરે યા ફિર એને પ્રમાણપત્રમાં આપવામાં જો વિલંબ કરે તો એની સામે કોઈપણ વ્યક્તિ જે છે તો શિષ્ટ વિષયક પગલાં ભરી શકે છે આ કલમ પાંચની અંદર આયોજન કરવામાં આવે છે જોગવાઈ કરવામાં આવી છે મિત્રો એટલે આમ પ્રકરણ બેની અંદર બાળકને મફત અને નિઃશુલ્ક શિક્ષણ મળી રહે એક શાળામાંથી બીજી શાળામાં જઈ શકે અને બાળક જે છે તો એને કોઈ પણ ભેદભાવ વગર છે તો એડમિશન મળી રહે કોઈ પણ વયના ભેદભાવ વગર છે તો એને વર્ખરની અંદર એડમિશન મળી રહે એવી જોગવાઈ છે પ્રકરણ બેની અંદર કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ આપણે જોઈએ કે પ્રકરણ ત્રણની અંદર વિવિધ કલમો હેઠળ છે તો સરકાર અને સ્થાનિક સત્તા તંત્ર અને માતા પિતાની ફરજો છે એની જોગવાઈ કરવામાં આવી છે પ્રાથમિક શિક્ષણ આપવા માટે મિત્રો બાળકોની સાથે સાથે જે છે તો સરકારની પણ કેટલીક ફરજો છે સત્તાતંત્ર જે સ્થાનિક સત્તા તંત્ર જે શાળાઓ ચલવી રહી છે એવા તંત્રની પણ કેટલીક ફરજો છે અને માતા પિતાની પણ કેટલીક ફરજો છે જે પ્રકરણ ત્રણની અંદર સમાવેશ કરવામાં આવે છે જે આપણે જોઈએ તો આ મુજબ છે કે જે પ્રકરણ ત્રણની અંદર જે કલમ છે કલમ નંબર છ તો એક તો શાળા સ્થાપવા માટે અને યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાંતર તંત્રની જે ફરજો છે એના માટેની જોગવાઈ છે મિત્રો પ્રકરણ ત્રણમાં સરકારની અને સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો જે છે તેમાં કલમ છ મુજબ શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે સાથે સાથે આ અધિનિયમ આવ્યા બાદ ત્રણ વર્ષની અંદર જે વિસ્તારોમાં પ્રાથમિક શાળા ના હોય તો એ શાળાઓને સ્થાપિત કરવી અથવા તો જ્યાં એની સુવિધાનો અભાવ હોય પ્રાથમિક શિક્ષણનો ત્યાં પ્રાથમિક શિક્ષણની સુવિધા પૂરી પાડવી એ સત્તાતંત્ર અને સરકાર જે છે તો એને હિમાયત કરવામાં આવી હતી સાથે સાથે અને બીજી જવાબદારીનું પણ વિભાજન કરવામાં આવ્યું હતું જે કલમ સાતમાં દર્શાવવામાં આવ્યું છે જેની અંદર જે છે તો અધિનિયમ મુજબ નાણાં જે છે તો એનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહવર્તી જવાબદારી હશે એટલે જે પણ જે ખર્ચ છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તે સાથી સરખી રીતે અને એક સરખી રીતે વિભાજીત કરીને જવાબદારી નિભાવશે સાથે જે ખર્ચ જે છે તો કેટલો થશે કઈ રીતનો થશે એ પૂરતું આયોજન જે છે તો કેન્દ્ર સરકાર કરશે અને એ મુજબ છે રાજ્ય સરકાર છે એને અમલ કરશે મિત્રો કલમ ઓગણત્રીસના નિર્દેશ મુજબ છે તો શૈક્ષણિક સત્તા તંત્રના મદદથી કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય અભ્યાસક્રમનો માળખું વિકસાવશે અને રાજ્ય સરકારે આ માળખાને અનુરૂપ છે પ્રાથમિક શિક્ષણનું કાર્ય કરવાનું રહેશે આ કલમ ઓગણત્રીસમાં દર્શાવવામાં આવી છે અને આ પ્રકરણ ત્રણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે જે સારા હોય તો એમણે કાર્યો અથવા તો અભ્યાસક્રમનું જે માળખું છે કેન્દ્ર સરકાર નક્કી કરે છે એના મુજબ છે પ્રાથમિક શિક્ષણ ચલાવવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો કલમ આઠ મુજબ જે પણ શિક્ષકો જે છે તો એમને તાલીમ આપી પ્રશિક્ષણ આપવું અથવા તો એને યોગ્ય રીતે યોગ્ય દિશામાં વિકાસ કરી શકે એવી સગવડો પૂરી પાડવી એ કલમ આઠમાં દર્શાવવામાં આવે છે સાથે સાથે સંશોધન માટે સુવિધાઓ આપી સંશોધન માટે શિક્ષકો વિકાસ કરી શકે એના માટેના પૂરતા પ્રયત્નો કરવા એ વિવિધ છે કલમ આઠની અંદર દર્શાવવામાં આવે છે ઉપરાંત શાળાની અંદર દરેક બાળક જે છે તો એને પ્રવેશ મળે એની હાજરીની ચકાસણી થાય તેમજ પૂરું કરે ત્યાં સુધી એની પર ધ્યાન રાખે દેખરેખ રાખે અને એનું નિયંત્રણ કરે એવી રજૂઆત છે કરવા પ્રકરણ ત્રણમાં કરવામાં આવી છે એટલે આમ પ્રકરણ ત્રણની અંદર છે તો સ્થાનિક સત્તાતંત્ર છે એમાં સારાની ફરજોને આ રીતે દર્શાવવામાં આવી છે સ્થાનિક સત્તાતંત્રની ફરજો છે કલમ નવ મુજબ દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે એ ખૂબ જરૂરી છે અને એ કલમ નવમાં દર્શાવવામાં આવ્યું છે કે દરેક સ્થાનિક સત્તાતંત્ર છે જે પણ બાળક જે છથી ચૌદ વર્ષનું બાળક હોય જેને નિઃશુલ્ક અને મફત અથવા તો ફરજિયાત શિક્ષણ મળે એ પ્રકારનું આયોજન કરે જે બાળકો આ શિક્ષણથી વંચિત છે એમને પણ આ શિક્ષણ મળી રહે એવા પ્રકારના પ્રયાસો છે એ સ્થાનિક સત્તા તંત્રએ કરવા જોઈએ ઉપરાંત શાળાનું મકાન સહિતનો આધારનું માળખું જે છે તે શૈક્ષણિક સ્ટાફની જે ભરતી જે છે અથવા તો ભણવાની જે પણ સામગ્રી છે એ પૂરી પાડવી જોઈએ સ્થાનિક સત્તા તંત્રએ આમ કલમ નવ મુજબ છે તો એ શાળાનું માળખું એની પદ્ધતિઓ એના શૈક્ષણિક સ્ટાફની માહિતી અથવા સ્ટાફની ભરતી અને ભણાવવા માટે જે પણ જરૂરી સામગ્રી જે છે તો સત્તા તંત્રએ પૂરી પાડે એવી જોગવાઈ કરવામાં આવી છે સાથે આપણે જોઈએ તો કેટલાક કુટુંબો જે છે તો કેટલાક કારણોસર સ્થળાંતરિત થતા હોય છે અને એના કારણે બાળકનું પ્રાથમિક શિક્ષણ અધૂરું રહી જતું હોય છે એટલા માટે જો સ્થળાંતરિત થયેલું કોઈ કુટુંબ હોય અને એના બાળક જે છે તો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેતું હોય તો એ કોઈ પણ શાળામાં જે તે સ્તરે પ્રવેશ મેળવવા ઈચ્છે તો મેળવી શકે છે એવી કલમ નવની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ બાળક હોય એના માતા પિતાની નોકરીના અર્થે યા ફિર ઉદ્યોગના અર્થે યા ફિર કોઈ પણ ધંધાના અર્થે સ્થળાંતરિત થાય છે બીજા પ્રદેશમાં જાય છે અને એ બાળક છે તો પોતાના ક્ષેત્રમાંથી પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડીને બીજા ક્ષેત્રમાં જાય અથવા બીજા પ્રદેશમાં જાય તો ત્યાંની શાળા જે છે તો એને જે તે ધોરણમાં જે તે ઉંમર છે એના અનુરૂપ પ્રવેશ આપીને એ બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું થાય એવી મદદ કરવી જોઈએ એ સત્તા તંત્રની ફરજોમાં કલમ નવમાં આવે છે એટલે કે કોઈપણ બાળક જે છે તેનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એ સત્તાતંત્રની ફરજ છે અને એના જોગવાઈ કરવામાં આવી છે ઉપરાંત આખા વર્ષનું જે શૈક્ષણિક કેલેન્ડર જે છે જે કલમ નવમાં દર્શાવ્યું છે કે સત્તાતંત્રની ફરજમાં આખા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર નક્કી થશે કે શરૂઆત ક્યારે કરવી પરીક્ષાઓ ક્યારે લેવી કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી શાળાની અંદર ક્યારે મૂલ્યાંકન કરવું એનું આખું આયોજન શૈક્ષણિક કેલેન્ડર છે સત્તાતંત્રએ કરવાની રહેશે માતા પિતા ફરજોની વાત કરીએ મિત્રો તો પોતાના બાળકને પોતાના પાલ્ય જે પણ છે એને નજીકની શાળાની અંદર પ્રવેશ આપવો જોઈએ અથવા તો આપવાની ફરજ પાડવી જોઈએ કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી જાય એ થવું નહીં જોઈએ એટલે માતા પિતાનો પણ એક ફરજ જે છે તે કલમ દસની અંદર દર્શાવવામાં આવે છે જે માતા પિતાઓ માટે છે અને જો માતા પિતા આમ ન કરે તો એની પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે એ કલમ દસની અંદર દર્શાવવામાં આવે છે એટલે માતા પિતાની ફરજો છે એ આ રીતની છે કે કોઈપણ બાળક હોય એને શાળાની અંદર પ્રવેશ આપવો જોઈએ અને અપાવવો જોઈએ એટલે આમ પ્રકરણ ત્રણમાં જે સરકાર અને સ્થાનિક સત્તા તંત્રની સાથે સાથે માતા પિતાની ફરજોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે ઉપરાંત આપણે જોઈએ તો સરકારના જે સત્તા તંત્ર જે છે તો એમણે પૂર્વશાળાનું શિક્ષણ પણ પૂરું પાડવું છે એટલે કે જે બાળક જે છે છ થી ચૌદ વર્ષનું પ્રાથમિક શિક્ષણ મેળવે એની ઉપરાંત શરૂઆતના જે ત્રણ વર્ષ છે જન્મ બાદ જે છે ત્રણ વર્ષ જે છે તો એ સમાજમાં રહેતું હોય છે કુટુંબમાં રહેતું હોય છે અને ત્રણ વર્ષ બાદ એ બોલતા વાંચતા લખતા શીખે એટલા માટે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પડે એવું આયોજન છે તો સત્તા તંત્રએ કરવું જોઈએ જેને આપણે આંગણવાડી તરીકે ઓળખીએ છીએ એટલે આમ પ્રાથમિક શિક્ષણ મળી રહે એ પહેલાં બાળકને ત્રણ વર્ષ સુધી શિક્ષણ મળે પૂર્વ શાળાનું શિક્ષણ મળે એટલા માટે આંગણવાડીમાં બાળકને શિક્ષણ કાર્ય કરાવે યા ફી થોડી ઘણી શિક્ષણ પદ્ધતિથી માહિતગા થાય એવી વ્યવસ્થા સત્તા તંત્રએ કરવી જોઈએ જે કલમ અગિયારની અંદર દર્શાવવામાં આવ્યું છે મિત્રો પ્રકરણ ચારની મિત્રો વાત કરીએ તો સારા અને શિક્ષકની જવાબદારીઓ છે એનું જોગવાઈ કરવામાં આવી છે ખાસ કરીને પ્રવેશ માટે અને ઉંમરની સાબિતી જે છે એના આધારે બાળકને છે શાળાની અંદર પ્રવેશ આપવો જોઈએ શાળાની જવાબદારીની સૌથી પહેલાં વાત કરીએ તો કે કોઈ પણ બાળક જે છે તો શાળામાં પ્રવેશે છે તો એની ઉંમર પહેલાં ચકાસવી જોઈએ પરંતુ ઉંમરને આધારે અથવા તો ઉંમરના બાદના આધારે એનું એડમિશન અટકાવવું જોઈએ નહીં લગ્ન અધિન અધિનિયમ ઓગણીસો છ્યાસી મુજબ આપણે એનું જન્મનું પ્રમાણપત્ર છે એ ચકાસવું જોઈએ દરેક સારાએ ચકાસવું જોઈએ અને જે પણ એની ઉંમર છે એ મુજબ એ એના વર્ખણની અંદર અથવા એ ધોરણની અંદર જે છે એને પ્રવેશ આપવો જોઈએ કોઈ પણ સારા જે છે તો પ્રાથમિક શિક્ષણ મેળવવા માંગતા બાળકને ના નહીં પાડી શકે અને જો ના પાડે તો કલમ પંદર મુજબ છે તો એ સારા પર અથવા એ વ્યક્તિ પર છે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે ઉપરાંત સારા માટે એ પણ જવાબદારી રાખવામાં આવી છે કે કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણમાં રોકી રાખવું જોઈએ નહીં એટલે કે એનો હોલ્ડબેક નહીં કરી શકો એ બાળકને પોતાની અનુકૂળતા મુજબ અથવા પોતાની જે ક્ષમતા મુજબ છે તો આગલા ધોરણની અંદર પ્રવેશ કરવો જોઈએ જેને નોન ડિક્ટેશન પ્રાથમિક શાળામાં કોઈ પણ બાળકને રોકી રાખવા જોઈએ નહીં એટલે કે પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યું હોય ધોરણ એકથી આઠ સુધીમાં ત્યારે કોઈ પણ એક જ ધોરણની અંદર વિષયમાં અથવા તો કોઈ પણ એક જ ધોરણમાં એને ફેલ નહીં કરવો જોઈએ અથવા તો એને શાળામાંથી આપણે કાઢી પણ નહીં શકીએ જે કલમ સોલની અંદર જોગવાઈ કરવામાં આવી છે એ બાળકની જે પણ વૃત્તિ છે અથવા તો જેટલા હેતુઓ સિદ્ધ કર્યા છે એના આધારે બાળકને ઉપલા વર્ગની અંદર લઈ જવામાં તેની જોગવાઈ કરવામાં આવે છે જે કલમ સોળના મુજબ કોઈપણ બાળકને આપણે વર્ખંડની અંદર અથવા તો એક જ ક્લાસની અંદર બેક ન કરી શકીએ રોકી નહીં શકીએ અથવા તો એને શાળામાંથી કાઢી નથી શકતા આપણે એ શાળાની મુખ્ય જવાબદારીઓ આવે છે બાળકોને શારીરિક શિક્ષા અને માનસિક શિક્ષા અથવા તો કનકગર થાય એવા કોઈપણ પ્રકારની વૃત્તિ શાળાઓમાંથી શાળાઓમાં અથવા તો શિક્ષકો દ્વારા થવી નહીં જોઈએ કલમ સત્તરની અંદર દર્શાવવામાં આવે છે કે બાળક જ્યારે શિક્ષણ મેળવી રહ્યો હોય અથવા શિક્ષણ કાર્ય કરી રહ્યો હોય ત્યારે કોઈપણ વ્યક્તિ સારાના શિક્ષક હોય કે સારાના આચાર્ય હોય યા ફિર સારાનો કોઈ કોઈપણ વ્યક્તિ હોય એના દ્વારા બાળકને શારીરિક શિક્ષા નહીં કરવી જોઈએ અથવા તો કોઈપણ માનસિક કનકગ્રહ થાય એવી કોઈપણ પ્રકારની એની પર શિક્ષા થવી જોઈએ નહીં એટલે બાળક જે છે તો મુક્ત રીતે શાળામાં શીખી શકે મુક્ત રીતે એમનો વિકાસ કરી શકે એવા પ્રકારનું આયોજન થાય એ ખાસ જોગવાઈ કરવામાં આવે છે અને કલમ સત્તર મુજબ જો કોઈ વ્યક્તિ શારીરિક શિક્ષા કરે યા ફિર માનસિક કનકગઢ કરે તો એ વ્યક્તિ ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે એટલે બાળકને પોતાની શક્તિઓ મુજબ વિકાસ કરે અને પોતાનો સર્વાંગી વિકાસ તરફ જાતે જઈ શકે એવી જોગવાઈ છે તો આ અધિકાર નિયમ મુજબ કરવામાં આવી છે ઉપરાંત આપણે જોઈએ તો શાળાની સ્થાપના માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવે છે કેટલીક જોગવાઈ છે તે કરવામાં આવી છે કે માન્યતા પ્રાપ્ત કર્યા બાદ જ આપણે શાળાઓ સ્થાપવી જોઈએ જો માન્યતા વગર કોઈ શાળા સ્થાપે તો એને પ્રત્યેક શાળાને એક લાખનો દંડ કરવામાં આવે છે અને જો એનું ઉલ્લંઘન કરે તો પ્રત્યેક દિવસથી જ પંદર હજારથી પહેલેંદી અથવા તો એને દંડ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે તો આ અધિનિયમ મુજબ કોઈ પણ માન્યતા મેળવ્યા વગર સારાઓને સ્થાપી શકાશે નહીં સારા માટે કેટલાક ધોરણો અને માપદંડ નક્કી કર્યા છે એ ફરજિયાત આ સારાઓ છે તો પાલવાના રહેશે પાલન કરવાના રહેશે અને એ માપદંડ અને ધોરણ મુજબ શાળાઓ ચલાવવાની રહેશે જે કલમ ઓગણીસની અંદર દર્શાવવામાં આવ્યા છે અને અનુસૂચિ જે છે એના સુધારવાની સત્તા છે તે શાળાઓને આપવામાં આવે છે પરંતુ ખાસ મિત્રો કે જે સત્તા અથવા તો સરકાર દ્વારા જે શાળાઓ માટે જે પણ નિયમો મળ્યા છે જે ધોરણો બન્યા છે જે માપદંડ બન્યા છે એને ધ્યાનમાં રાખીને દરેક શાળાએ જે છે તો સુવિધાઓ આપવામાં આવશે સુવિધાઓ પૂરી પાડવાની રહેશે શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે અભ્યાસક્રમ પૂરો કરવાનો રહેશે મૂલ્યાંકન કરવાનું રહેશે એટલે આમ ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ જે છે તો દરેક શાળાએ જે છે તો માપદંડ અને ધોરણ મુજબ છે તે પૂરી પાડવાની રહેશે જે કલમ ઓગણીસ અને અડધાની અંદર દર્શાવવામાં આવી છે મિત્રો આગળ જોઈએ તો શાળા વ્યવસ્થા સમિતિની રચના દરેક શાળાએ કરવી જોઈએ જેને આશે આપણે એને એસએમસી કહીએ છીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કહીએ છીએ આ કમિટીના કીધો કેટલાક કાર્યો છે અને એમાં કેટલાક હોદ્દાઓ છે એમાં કેટલાક વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો આ જે સારા વ્યવસ્થા સમિતિ જે છે તો એમાં કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિ હશે એમાં શાળામાં દાખલ કરેલા બાળકો હશે એના માતા પિતા હશે અથવા તો વાલીઓ હશે અને આ શિક્ષકો અને કેટલાક શિક્ષકોનો સમાવેશ થયો હશે અને આમ પ્રતિનિધિઓ વાલીઓ અને શિક્ષકો દ્વારા આ કમિટીની રચના થશે જેને સારા વ્યવસ્થા સમિતિ કહે છે એસ એમ સી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કહે છે આ જે કમિટી છે મિત્રો કે જેના કેટલા ચોક્કસ કાર્યો છે અને એ કાર્યો કરતાં પહેલાં આપણે એ જોઈએ કે આ કમિટીમાં કેટલા સભ્યોને કેવી રીતે એમાં સભ્યોની પસંદગી થતી હોય છે તો એમાં પચીસ ટકા સભ્યો હોય જેટલા પણ સભ્યો છે એની અંદર પચીસ ટકા સભ્યો જે છે તો એ માતા પિતા હશે અથવા તો વાલીઓ હશે કે જે બાળક એડમિશન લે છે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે એના પચીસ ટકા વાલીઓ અથવા તો માતા પિતા હશે એના મેમ્બર તરીકે વધુમાં જે વંચિત જૂથના અને નબળા વિભાગના બાળકો છે એના માતા પિતા અને વાલીઓને સમાવેશ કરવો એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જે પચીસ ટકા સભ્યો છે એમાં વધુમાં વધુ એવા સભ્યો હોય કે જે વંચિત જૂથના માતા પિતા હોય બાળકના માતા પિતા હોય નબળા વિભાગના બાળકો હોય એના માતા પિતા હોય અથવા એમના વાલીઓ હોય એવા પચીસ ટકા સભ્યો છે એમાં વાલીઓ તરીકે લેવામાં આવે છે ઉપરાંત એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે આ જે કમિટી બને છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એમાં પચાસ ટકા સભ્યો મિત્રો સ્ત્રીઓ હશે મહિલાઓ જે છે તે હશે અને આ રીતે આખી કમિટી છે એની રચના કરવાનું રહેશે હવે આ જે કમિટી રચના કરવામાં આવે છે શાળા વ્યવસ્થા સમિતિના કાર્યોની રચના કરવામાં આવે છે તો એમાં કેટલાક કાર્યોને જોગવાઈ કરવામાં આવે છે કે આ કમિટી શું કરશે આખા વર્ષ દરમિયાન છે તો કયા પ્રકારના કાર્યો કરીએ એની આપણે માહિતી મેળવીએ તો શાળાઓની કામગીરી પર એ દેખરેખ રાખશે આ કમિટી અને એને નિયંત્રણ કરશે જે સારા કાર્ય કરી રહી છે તો એની શૈક્ષણિક વ્યવસ્થા કેવી છે એની અંદર કેવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે એમાં શું સુધારા કરવા જોઈએ અથવા એની અંદર શું વધારે સારું કરી શકાય એ આ કમિટી છે સલાહ સૂચન કરી શકાય શાળાના વિકાસની યોજના તૈયાર કરવાની એ આ કમિટીનું કાર્ય છે તેમાં યોગ્ય ભલામણ કરવી એ પણ એમની એક કાર્યની જોગવાઈ કરવામાં આવે છે કે આ જે કમિટી છે જે પણ શાળાઓ ચાલી રહી છે તો એમાં ભવિષ્યમાં કઈ દિશામાં એને લઈ જવી કેવા કેવા કાર્યો કરવા કે જેથી શાળાનો વિકાસ થાય બાળકનો વિકાસ થાય અને દરેકનો સર્વાંગી વિકાસ થાય એવો હેતુસર આ સમિતિના કાર્યો જે છે તે ભલામણ કરી શકે ઉપરાંત જે શાળાને ગ્રાન્ટ મળે છે એની પણ દેખરેખ રાખવાનું કાર્ય જે છે આ સમિતિ કરે છે અને જે ક્રાંતનો ઉપયોગ થઈ રહ્યો છે તે કેવા પ્રકારે થઈ રહ્યો છે યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો એનું નિયંત્રણ કઈ રીતે થઈ રહ્યું છે તો એની ભલામણ જે છે અથવા તો એની દેખરેખ જે છે તો એ આ કમિટીએ કરવાનું રહેશે એટલે આમ શાળામાં જે મેળવેલ ગ્રાન્ટ છે એનો ઉપયોગ એની દેખરેખ અને એની પર નિયંત્રણ રાખવાની છે તો આ સમિતિ કાર્ય કરી શકે છે ઉપરાંત આ સમિતિના કાર્ય જોઈએ તો કેટલાક શિક્ષકોની જો શાળાની અંદર ફરજો છે તો એ દેખરેખ રાખશે દરેક શિક્ષકો કાર્ય કરી રહ્યા છે કે એનો ફરજ નિભાવી રહ્યા છે કે નથી નિભાવી રહ્યા તો એનું ધ્યાન રાખશે ઉપરાંત જો કોઈ શિક્ષકને અથવા વાલીઓને ફરિયાદ હોય તો તેમનું નિવારણ કરવાનું પણ આ સમિતિનું કાર્ય છે એટલે કોઈ વાલીને જો કોઈ પ્રોબ્લેમ હોય બાળકને શાળાની અંદર કોઈ મુશ્કેલી નડતી હોય તો એ શાળાની અંદર આ કમિટીને રજૂઆત કરી શકે છે અને ચોક્કસ સમયના અંતરે આ સમિતિઓ દ્વારા આ જે પણ સમસ્યા ઉદભવી છે એનું નિરાકરણ માટે મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને એ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે ઉપરાંત શાળાની અંદર જેટલી શિક્ષકો માટે ખાલી જગ્યા હોય તો એ જગ્યાઓને ભરવી અને યોગ્યનું નિયમન કરવું એ આ સમિતિનું કાર્ય છે સાથે સાથે આ અધિનિયમમાં પ્રકરણ શાળામાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે શિક્ષકો જે છે તો એ ખાનગી ટ્યુશન કરી શકે નહીં ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરકારની કેટલીક ફરજો સિવાય શિક્ષક જે છે તો પ્રાઇવેટ કોઈપણ કામ કરી શકે નહીં એવી ભલામણ પ્રકરણ ચારની અંદર છે તો કરવામાં આવે છે અને ખાસ ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ છે એ પ્રકરણ ચારની અંદર નિર્દેશ કરવામાં આવ્યો છે કોઈપણ શાળાના શિક્ષક જે છે તો ખાનગી ટ્યુશન કરી નહીં શકે કે જેથી બીજી રીતે શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થાય એટલે આમ પ્રકરણ ચારમાં શિક્ષોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગળ જોઈએ મિત્રો કે પ્રકરણ પાંચ જે છે તો અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણનું સમાપન છે કે જે બાળકને પ્રાથમિક શિક્ષણની અંદર અભ્યાસક્રમની રચના થઈ છે અથવા તો શિક્ષણનું જે સમાપન છે તો એ કેવી રીતે કરવામાં આવે છે એની ચર્ચા એની જોગવાઈ જે છે તે પ્રકરણ પાંચની અંદર કરવામાં આવે છે તો આ પ્રકરણની અંદર અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની પદ્ધતિ છે એની ચર્ચા કરવામાં આવે છે એટલે કે સતત સર્વાગે મૂલ્યાંકન થાય એવું આયોજન કરવામાં આવે છે હાલમાં ગુજરાતની અંદર જીસીઆરટી છે તો પ્રાથમિક શિક્ષણનું મૂલ્યાંકન અને અભ્યાસક્રમની રચના માટેનું કાર્ય કરી રહી છે અને એના દ્વારા સંપૂર્ણ જે છે આયોજન થઈ રહ્યું છે એટલે પ્રકરણ પાંચમાં અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણનું જે કાર્ય પદ્ધતિ છે એ દરેક રાજ્યના દરેક સંસ્થાઓ દ્વારા અથવા દરેક સત્તાઓના જે પણ સંસ્થાઓ જે છે એના દ્વારા થવું જોઈએ એવું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકનું સતત સર્વાંગી મૂલ્યાંકન થાય એ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ઉપરાંત બાળક જે છે તો શિક્ષણ પૂરું કરે અથવા તો પરીક્ષા પૂર્ણ કર્યા બાદ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ એને ચોક્કસ એક પ્રમાણપત્ર આપવું જોઈએ કે જેથી એને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું એ એ સિદ્ધ થાય બાળક જે પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ પહેલાં કોઈપણ પ્રકારની બોર્ડની પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં મિત્રો એટલે પ્રાથમિક શિક્ષણ જે થી ચૌદ વર્ષનું શિક્ષણ છે એ સંપૂર્ણ શાળામાં મેળવવાનું રહેશે અને શાળા જ તેનું મૂલ્યાંકન કરશે અને પ્રમાણપત્ર આવશે એવી જોગવા જોગવાઈ છે સમ પ્રકરણ પાંચની અંદર કરવામાં આવી છે એટલે પ્રકરણ પાંચની અંદર અભ્યાસક્રમ અને બાળકનું જે મૂલ્યાંકન છે એના પર જોગવાઈ કરવામાં આવે છે હવે આગળ જોઈએ પ્રકરણ છમાં મિત્રો પ્રકરણ છની અંદર ખૂબ જ અગત્યની ચર્ચા કરવામાં આવી છે જે છે બાળકના અધિકારોનું રક્ષણ મિત્રો જે બાળક જે છે એને જે આંતરરાષ્ટ્રીય કક્ષા અધિકારો અગિયાર મળ્યા છે એમાં શિક્ષણનો અધિકારને મુખ્ય માનવામાં આવે છે અને આ અધિકાર જળવાઈ રહે બાળક આ અધિકારથી જાગૃત થાય અથવા તો બાળકને કોઈ પ્રકારની માનહાનિ ના પહોંચે એટલા માટે પ્રકરણ છ માં બાળકના અધિકારોના રક્ષણ માટેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેની અંદર બાળકના શિક્ષણના અધિકારોના રક્ષણ માટે છે સત્તામંદર જેને આરઈપીએ તરીકે ઉલ્લેખ કર્યો છે કલમ બત્રીસની અંદર તો એ આ સંસ્થા જે છે આ સત્તામંદર છે તે બાળકના અધિકારોનું રક્ષણ જે છે એના માટે કાર્ય કરશે ઉપરાંત બાળકોના શિક્ષણના અધિકારોના રક્ષણ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ એટલે કે એસ સી પી સી આર કાર્ય કરશે એટલે આમ આ સત્તા મંડળ દ્વારા બાળકોના અધિકારોનું રક્ષણ થાય છે દેખરેખ થશે અને એની પર નિયંત્રણ કરવામાં આવશે કોઈપણ શાળાની અંદર કોઈપણ બાળકને જો કોઈ હક ન મળતો હોય અથવા તો કોઈ મુશ્કેલી નડતી હોય અથવા તો કોઈ રીતે કન્ડગ્ર થતું હોય તો એ બાળકના વાલીઓ અથવા તો બાળકો જે છે તે આરઈપીએ અને એસસીપીસીઆર છે એની રજૂઆત કરી શકે છે અને એ હેઠળ એમને મુશ્કેલીઓનું નિવાકરણ લાવી શકે છે ઉપરાંત એક એવું પણ આયોજન કરવામાં આવ્યું છે જોગવાઈ કરવામાં આવી છે કે ફરિયાદ અને નિવારણમાં જો બાળકને ત્રણ મહિનાની અંદર આ સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ અથવા તો બાળક જે છે તો એની સમસ્યા નડતી હોય તો એના વાલી અથવા તો બાળક જે છે તો હકો માટે લેખિત ફરિયાદ જે છે આ મંડળને કરવામાં આવે છે કરી શકે છે અને જો આ બાળક જે છે તે જ્યારે પણ આ સમસ્યાની રજૂઆત કરે તો એને ચોક્કસ સાંભળ્યા બાદ અથવા તો તક આપ્યા બાદ ત્રણ મહિનાની અંદર એ સમસ્યાની ઉકેલ લાવવાનો હોય છે જે આ સત્તામાં અંદર કાર્ય કરતું હોય છે ઉપરાંત ઘણી બધી જોગવાઈ એવી પણ છે કે જો કોઈ વાલી હોય અથવા તો કોઈ બાળક છે તો એ સ્થાનિક લેવલે એમને જો યોગ્ય ન્યાય નહીં મળે તો એ રાજ્ય લેવલ અથવા રાજ્યની અંદર પણ અપીલ કરી શકે છે અને એની પોતાનો ન્યાય મેળવી શકે છે આમ બાળકના અધિકાર માટે છે તો સ્થાનિક લેવલ પર અને રાજ્ય આયોગમાં પણ બાળકના અધિકાર માટેનું છે રક્ષણ કરવા માટેની જોગવાઈ કરવામાં આવે છે આમ પ્રકરણ છ ની અંદર બાળકના અધિકારોના રક્ષણ માટેની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ જે છે તો બાળકના અધિકારના રક્ષણની અંદર બાળકોના હક માટે અને એના હકોના રક્ષણ માટે છે તો એક સલાહકાર પરિષદની રચના કરવામાં આવે છે જે કલમ ચોત્રીસની અંદર દર્શાવવામાં આવે છે પરિષદના અધ્યક્ષ તરીકે છે તો માનનીય શિક્ષણ મંત્રી સી અથવા તો ચૌદ સભ્યોની કમિટી રહેશે જેમાં ચૌદ સભ્યોમાં વિવિધ સચિવો હશે વિવિધ વિભાગોના સચિવોનો સમાવેશ થશે આમ આખી પરિષદ જે છે તેમાં મુખ્ય હોદ્દેદાર અથવા અધ્યક્ષ તરીકે છે માન્ય શિક્ષણ મંત્રી સિંહ રહેશે અને બીજા જે ચૌદ હોદ્દેદારો જે છે તે દરેક અલગ અલગ વિભાગના સચિવો હશે આમ કુલ પંદર સભ્યોની એક કમિટીની રચના થશે જે બાળકના અધિકારોનું રક્ષણ માટેનું કાર્ય કરશે પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસના અનુભવી જે પણ વ્યક્તિઓ છે એને આપણે અનુભવી વ્યક્તિઓને આ સભ્યો તરીકે નિમણૂક કરી શકીએ છીએ જેની નિમણૂક જે છે તે રાજ્ય સરકાર કરતી હોય છે અને આમ આ પંદર સભ્યોની જે કમિટી જે છે જે બાળકના હક અને રક્ષણ માટે જે છે તો કાર્ય કરશે જે પણ સમસ્યાઓ ઉદભવે છે આ જે બાળકો જે વાલીઓ રાજ્ય સ્તરે જે અપીલ કરે છે તો એનો ઉકેલ લાવવા માટેનો આ સત્તામંડળ છે તે કામ કરતી હોય છે તો રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના જે કરવામાં આવી છે એના સભ્યોની રચના આ રીતે થતી હોય છે ત્યારબાદ જોઈએ કે બાળકના હકોના રક્ષણ માટે રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચનાની અંદર જે છે તો ચૌદ સભ્યોની રચના જે છે એક મુખ્યમંત્રી શ્રી ઉપરાંત સચિવો જે છે તો એમાં કુલ પચાસ ટકા જે છે તો મહિલાઓ હશે અને ચાર જે મહિલાઓ જે છે તો એસટી અને એસટી કેટેગરીની હશે એટલે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબલ ક્લાસના રહેશે જેમાં કુલ ચૌદ સભ્યોમાંથી મિત્રો પચાસ ટકા મહિલાઓ હશે ઉપરાંત ને રાજ્ય શિક્ષણ વિભાગની જરૂરી સુવિધાઓ પૂરી પાડશે એ ખાસ આ જોગવાઈ કરવામાં આવી છે આ પરિષદ જે છે જે આખું સત્તા મંદરની રચના થઈ છે તો એ દર ત્રણ માસમાં ઓછામાં ઓછી એક વખત મિટિંગ કરશે અને જે પણ જે સલાહ સૂચન આપવાની હોય યા કોઈ જે પણ સમસ્યાઓ જે પણ બાળકને અથવા વાલીમાં વાલીઓને નડતી હોય તો એનો ઉકેલ લાવવાનું કાર્ય જે છે તો આ સત્તા મંદર કરતું હોય છે એટલે આમ દર ત્રણ માસમાં ઓછામાં ઓછી એક મિટિંગ કરીને આ સમસ્યાને ઉકેલ લાવવા માટે આ બંદર કામ કરતું હોય છે બીજું જે છે કે માર્ગદર્શનને સૂચવા આપવાની સત્તા જે છે તો કલમ પાંત્રીસની અંદર દર્શાવવામાં આવી છે ઉપરાંત જો કોઈ સારા અથવા તો કોઈ વ્યક્તિ અથવા તો કોઈ શિક્ષક જો જે પણ નિયમો બનાવ્યા છે તો એ નિયમોને અમલ નહીં કરે અથવા તો એના વિરુદ્ધમાં કાર્ય કરે તો એની આગળ ફોજદારી કાર્યવાહી થઈ શકે જે કલમ છત્રીસની અંદર દર્શાવવામાં આવે છે સાથે સાથે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો કોઈ શિક્ષક અથવા તો કોઈ આચાર્ય શુભ આશયથી કેટલાક પગલાં લેતા હોય છે કે જેથી બાળકને ખૂબ સારો વિકાસ થાય અથવા તો બાળક આગળ લઈ શકે તો એને પણ રક્ષણ મળી શકે છે જે કલમ સાડત્રીસ સાડત્રીસની અંદર દર્શાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ હોય કોઈ આચાર્ય હોય કોઈ શિક્ષક હોય કોઈ એવા પગલાં લે છે કે જેથી જે જે વિરુદ્ધમાં છે શાળાના કોઈ આચાર્ય શિક્ષક અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જે બાળક સાથે એવું વર્તન કરે છે અથવા તો એવો વ્યવહાર કરે છે કે જેમાં બાળક માટે શુભ આશય હોય તો એવા લીધેલા પગલાંઓને અંગે કેટલાક રક્ષણ માટેના જોગવાઈ અથવા તો કેટલીક ધારાઓ બનાવવામાં આવે છે કે એવા વ્યક્તિઓ અથવા તો એવા બાળકો અથવા તો એવા વાલીઓ છે એની વિરુદ્ધમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં ઉપરાંત નિયમો બનાવવા માટે સરકારને સત્તાઓ આપી છે જે કલમ આડત્રીસની અંદર દર્શાવવામાં આવી છે કે બાળકના હક અને રક્ષણ માટે અથવા પ્રાથમિક શિક્ષણ ફરજિયાત મળી રહે એટલા માટે કેટલાક નિયમો બનાવવા જરૂરી છે જે બાળકે બાળક માટે સરકારને સત્તાઓ આપવામાં આવે છે એટલે આમ પ્રકરણ સાતની વાત કરીએ મિત્રો તો પ્રકરણની અંદર વિવિધ પ્રકારના સત્તા મંદરની અંદર કેટલાક નિયમો જે છે તે રજૂઆત કરવામાં આવે છે જેનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત જે હોય ખૂબ મહત્ત્વની બાબત હોય શિક્ષણનો અધિકાર અધિનિયમમાં બે હજાર નવમાં તો એ છે નોન ડિટેશન નીતિ મિત્રો આ નોન ડિટેશન નીતિ વિશે ચર્ચા કરવા માટેનું ખાસ આશા એ છે મિત્રો કે આ નોન ડિટેશન નીતિ માટે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે પહેલાં એ સમજીએ કે આ નોન ડિટેશન નીતિ શું છે તો મિત્રો આ કાયદા મુજબ બે હજાર નવના અધિનિયમ મુજબ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી નપાસ ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે હવે આપણને એ થશે કે બાળકને નપાસ ન કરવું તો કેવી રીતે ચાલે પણ એના માટે પણ અધિનિયમ બે હજાર નવમાં કેટલીક તાર્કિક બાબતો મૂકવામાં આવે છે કે મિત્રો જો પ્રાથમિક શિક્ષણ બાળક મેળવતું હોય અને એ બાળકને જો નપાસ કરીએ તો એનો જે વ્યક્તિત્વ વિકાસ છે તો એ અટકી જતો હોય છે બાળકનો સર્વાંગી વિકાસ છે અટકી જતો હોય છે અને એના માટે કેટલાક તર્કો રજૂ થયા છે શિક્ષણનો અધિકાર નિયમ બે હજાર નવમાં તો આ શા માટે નપાસ ન કરવો જોઈએ એની આપણે ચર્ચા કરીએ તો પહેલાં એક છે કે નોન ડિટેન્શન નીતિની જરૂરિયાત શા માટે ઉદભવી અથવા તો આ કાયદો શા માટે કરાયો પહેલાંના સમયમાં નપાસ ના કરવો એ કાયદો ન હતો પરંતુ અધિનિયમ બે હજાર નવની રચના થઈ ત્યાર પછી નોન ડિટેન્શન નીતિની જરૂરિયાત ઊભી થઈ કે બાળકને કોઈપણ વળખંડની અંદર નપાસ ન કરવો તેમ છતાં પણ ગુણોત્સવની અંદર કેટલું જોવામાં આવ્યું છે કે બાળકને નપાસ કરીએ એની ઘણી બધી આડઅસર બાળકમાં જોવા મળે છે અને એની સ્થિતિ મુજબ બાળક શીખ્યો હોય છે પરંતુ એમાં કોઈકને કોઈક વિષયમાં ફેલ હોય અથવા તો કંઈક નબળો હોય તો બાળક નપાસ થતો જોવા મળે છે આ ગુણોત્સવ કાર્યક્રમમાં જોવા મળ્યું મિત્રો ગુણોત્સવની અંદર દરેક બાળકનું જ્યારે મૂલ્યાંકન થતું હોય ત્યારે ખાસ એ જોવા મળ્યું છે કે ઘણા બધા બાળકો એવા હોય છે કે જે બધા બીજા બધા વિષયોમાં તો સારા હોય છે જેમાં સક્ષમ હોય છે પરંતુ એક વિષયની અંદર નબળા હોવાને કારણે નપાસ થતા હોય છે જેના લીધે આખું વરસ બગડતું હોય છે એટલે આ નોન ડિટેન્સન નીતિ છે એની જરૂરિયાત ઊભી થઈ અને એના અંતર્ગત કેટલીક નિયમો મૂકવામાં આવે છે કેટલીક ચર્ચાઓ કરવામાં આવે છે તે આ રીતે છે કે નપાસ થવું એટલે શું મિત્રો નાપાસ કરવું એટલે શું કે એકાદ વિષયની અંદર માહિતી યાદ નહીં હોય અને એ બાળક એ વિષયની માહિતીને કારણે અથવા તો એ વિષયમાં માહિતી ન હોવાને કારણે એક વર્ષ સુધી ફરીથી બધા વિષયો શીખે એ જરૂરી છે કારણ કે બાળક જે છે નાપાસ થતો હોય છે તો એકાદ વિષયમાં થતો હોય છે બાકીના વિષયોમાં પાસ થયું છે એની શું અને જે પાસ થયું છે ફરીથી એ વર્ષ એક વર્ષ એ બધા વિષયો શીખવું તો એ ક્યાં સુધીનો ન્યાય એટલે નાપાસ થવું એટલે કે એક વિષયમાં થતો હોય છે બે વિષયમાં થતો હોય છે અને એ વિષય માટે ફરીથી એક વર્ષ શીખવું બધા વિષયો ફરીથી શીખવા એ યોગ્ય નથી એટલા માટે નોન ડિટેશન નીતિ છે તો એની જરૂરિયાત ઊભી થઈ બીજું બાળકને નથી આવડતું અથવા તો બાળકને વર્ષના અંતે કહેવામાં આવે કે બાળકને તને નથી આવડતું અથવા બાળકને એ કહેવામાં આવે એ વર્ષના અંતે કે તું આ વિષયમાં કાચો છે તો નબળો છે એ પણ યોગ્ય નથી એટલા માટે શિક્ષક અને શાળાએ પૂરતી જવાબદારી લેવી જોઈએ કે બાળક જ્યારે વર્ખંડની અંદર હોય અથવા તો પ્રવૃત્તિ કરી રહ્યો હોય તો શિક્ષણ કાર્ય કરી રહ્યો હોય ત્યારે બાળકનો વિકાસ કેટલો થઈ રહ્યો છે કઈ રીતે થયો છે એ જોવો જોઈએ શિક્ષકે વર્ષના અંતે આપણે પરીક્ષા લઈએ છીએ અને બાળકને નપાસ કરીએ છીએ જે એક બે વિષયમાં હોય છે અને વર્ષના અંતે આપણે બાળકને જણાવીએ છીએ કે આ વિષયમાં તું નબળો છે અને એના લીધે બાળક નપાસ થાય તો એ યોગ્ય ન કહેવાય ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે નપાસ થવાને કારણે બાળક શાળા છોડીને ચાલ્યો જાય છે અથવા તો સ્થગિતતા જોવા મળી છે બાળક એક જ ક્લાસમાં નપાસ થાય તો શાળા છોડી દેતો હોય છે જેના લીધે બાળક જે છે તો પ્રાથમિક શિક્ષણથી વંચિત થઈ જતો હોય છે એટલે આમ નાપાસ કરવાથી ઘણી બધી છે તો વિદ્યાર્થીઓને સમસ્યા ઉદભવે છે નોન ડિટેશન નીતિમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે શિક્ષક ભણાવતી વખતે આ બાબતે જાગૃત રહેવું જોઈએ આપણે વર્ષના અંતે બાળકને એવું કહીએ છીએ કે તું એક વિષયમાં નબળો છે અથવા તો આ વિષય તાલો કાચો છે એને બદલે આપણે જ્યારે શિક્ષક વર્ખરની અંદર શીખવતો હોય ત્યારે જે વિષયમાં એ નબળો છે એને વિવિધ એક્ટિવિટી દ્વારા પ્રવૃત્તિ દ્વારા જો શીખવીએ તો બાળક બીજા વિષયોની સાથે છે તો આ વિષયો અને વિદ્યાર્થીઓ સાથે છે આગળ જઈ શકે છે એટલે આમ માટે શિક્ષકે ભણાવતી વખતે જાગૃત રહેવું જોઈએ કે બાળક છે તો કઈ બાબતોમાં કચાસ ધરાવે છે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા અથવા યોગ્ય પ્રવૃત્તિ દ્વારા શિક્ષક કે છે તો એ બાળકને આગળ લઈ જવું જોઈએ વિષય વસ્તુ ન આવડતું હોય અથવા તો ન આવડતું હોય તો જે બા હેતુઓ સિદ્ધ થયા છે વિષયો માટેના તો તેનું શું મિત્રો દરેક વિષયો જે છે તો હેતુઓ પર આધારિત હોય છે જેમાં જ્ઞાન સમજ ઉપયોગ કૌશલ્ય રસ વલણ કદર દરેક વિષયને ધ્યાનમાં રાખીને દરેક હેતુઓ જે છે દરેક વિષયને ધ્યાનમાં રાખીને રચાતા હોય છે ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે વિષય વસ્તુ ન આવડતું હોય પણ વિષયના જે કૌશલ્યો જે છે જે કૌશલ્યના હેતુઓ જે છે અથવા રસ વલણ કદર છે એ કેળવાયા હોય છે સમજ ન હોય પરંતુ કૌશલ્યનો વિકાસ થયો હોય સમજ ન હોય પણ આવડતું હોય તો મિત્રો વિષય વસ્તુ ન આવડતું હોય ને નાપાસ કરવું એ અયોગ્ય છે ઉપરાંત શિક્ષકના કેટલા હેતુઓ સિદ્ધ થતાં જોવા મળે છે પરંતુ વિષય વસ્તુ ન હોય તે નાપાસ કરવાથી એ યોગ્ય હોય અયોગ્ય કહેવાય છે એટલે આમ વિષયના હેતુઓ સિદ્ધ થયા હોય અને વિષય વસ્તુ ન આવડતું હોય તો એ નાપાસ કરવું યોગ્ય ન કહી શકાય એટલે આમ જોઈએ તો વિષયના આપણે મુખ્ય હેતુ છે કે વિષયના હેતુઓ સિદ્ધ થવા જોઈએ અને એને આપણે માપી શકતા નથી કારણ કે ઘણા બધા રસ વલણ કદર છે જે અપ્રત્યક્ષ રીતે છે તો વિકાસ થતા હોય છે જેને આપણે લેખિત પરીક્ષાઓ દ્વારા માપી શકાતા નથી અને આપણે એ હેતુઓ સિદ્ધ હોવા છતાં પણ આપણે લેખિત પરીક્ષાઓ દ્વારા બાળકને નાપાસ કરીએ તો એ યોગ્ય નહીં થઈ શકે એટલા માટે નોન ડિટેન્શન નીતિની જરૂરિયાત ઊભી થઈ મિત્રો કે બાળક જ્યારે વર્ખંડમાં આવે ત્યારે કેટલાક વિષયોમાં કેટલાક હેતુઓ તો સિદ્ધ થયા હોય છે અને એ હેતુઓને ધ્યાનમાં રાખીને બાળકને છે તો ઉપલા વર્ખંડની અંદર લઈ જવું જોઈએ અને એથી એ બાળકનું વર્ષ ના બધે આ બાળક છે તો સારા છોડી ચાલ્યા જાય અને એના જે ઉંમર પ્રમાણે છે તો એનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એના માટે નોન ડિટેશન નીતિ છે એ અમલમાં આવી છે અને એને ધ્યાનમાં રાખીને હાલમાં રાજ્યની દરેક શાળાઓમાં બાળકને છથી ચૌદ વર્ષની અંદર પ્રાથમિક શિક્ષણ જે ધોરણ આઠથી એકથી આઠ ધોરણ જે છે એ પૂરો કરે એવી જોગવાઈ હાલમાં થઈ રહી છે મિત્રો એક વ્યક્તિ એ પણ છે કે દરેક બાળક જે છે એનો મુખ્ય હેતુ છે વ્યક્તિત્વનો વિકાસ કરવો એના વ્યક્તિત્વના વિકાસમાં પ્રત્યાન તક શક્તિ ચોકસાઈ સમસ્યા ઉકેલ વિવેચનાત્મક ચિંતન આત્મનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે પ્રાથમિક શિક્ષણનો મુખ્ય હેતુ પણ આ છે કે વ્યક્તિત્વનો વિકાસ થાય એટલે વિષયોને ધ્યાનમાં રાખીને આપણે વ્યક્તિત્વના વિકાસને આપણે અટકાવી દઈએ તો યોગ્ય ન કહેવાય આપણે વ્યક્તિના વિકાસને વિષય સાથે જોડી દઈએ છીએ તો યોગ્ય નથી એટલા માટે બાળકના વ્યક્તિત્વનો વિકાસ કેટલો થયો છે બાળક કેટલું શીખ્યો છે બાળક કેટલું સમજ્યું છે એને ધ્યાનમાં રાખીને જો બાળકનું મૂલ્યાંકન કરવામાં આવે તો બાળકને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ એટલે પરીક્ષાને ધ્યાનમાં લીધા વગર આપણે બાળકની શક્તિઓ બાળકની વિચાર શક્તિઓ તર્કશક્તિઓ જે એમની અંદર રહેલો આત્મવિશ્વાસ જે છે તો એના ધ્યાનમાં રાખીને આપણે બાળકને આગળ લઈ જવું જોઈએ અને આ માટે નોન ડિટેન્શન નીતિ જે છે ખૂબ જ મહત્ત્વની થઈ રહી છે ઘણા બાળકો એવા પણ છે કે પ્રાથમિક શિક્ષણ નબળું હોય પરંતુ આગળ જતા છે તો એનો પાયો મજબૂત થતો જોવા મળ્યો છે અને નોન ડિટેશન નીતિની જરૂરિયાત ઊભી થયા બાદ ઘણા બધા બાળકો જે છે જે પ્રાથમિક શિક્ષણ છોડી દેતા હતા એ પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરતા થયા છે ઘણા બધા બાળકોનો વિકાસ થતો જોવા મળ્યો છે અને બાળકના વ્યક્તિત્વ વિકાસનો છે ખૂબ ફાળો ભજવનાર આ નોન ડિટેશનલ નીતિ છે એટલે આમ મિત્રો નોન ડિટેશન નીતિ જે છે તે પ્રાથમિક શિક્ષણમાંથી ખૂબ અગત્યની છે બીજું કેટલું અદ્ય જવાબદારી જોઈએ મિત્રો કે અધિનિયમ જે બે હજાર નવ છે એમાં શાળા અને શિક્ષકો માટે કેટલીક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે સૌ મિત્રો બીએડના એડના તાલીમાર્થીઓ છો ઉપરાંત કેટલાક શિક્ષકો છો તો ખાસ અધિનિયમ બે મુજબ બે હજાર નવ મુજબ જે છે તો શાળા અને શિક્ષકની શું જવાબદારી હોવી જોઈએ એ જાણવી ખૂબ જરૂરી છે મિત્રો તો પહેલી જવાબદારી એ છે કે સરકારી શાળાઓમાં દાખલ થયેલા તમામ બાળકો નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પૂરું કરે એ દરેક શાળાની જવાબદારી છે ઉપરાંત જે ગ્રાન્ટ લેતી શાળાઓ હોય તો એના ફંડનો પચીસ ટકા ઉપયોગ જે છે તે આવા બાળકના શિક્ષણ પાછળ ખર્ચે એ મુખ્ય હેતુ તરીકે લેવામાં આવે છે એટલે આમ શાળાની મુખ્ય જવાબદારી આ છે કે દરેક શાળાને મફત એટલે કે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ મળી રહે એવી સુવિધા આપવી જોઈએ ત્યારબાદ જોઈએ કે કેન્દ્રીય વિદ્યાલય છે જવાહર નવોદય વિદ્યાલય છે સૈનિક સ્કૂલ છે યા ફિર સહાય નહીં લેતી કેટલી શાળાઓ જે છે તો એ શાળાઓમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય જેટલી સંખ્યા હોય એમાંથી પચીસ ટકા આવા બાળકોનો સમાવેશ કરવો કે જે નબળા છે જે પછાત જાતિના છે આમ ટોટલ સંખ્યાની પચીસ ટકા બાળકોના આવા વિદ્યાર્થીઓ માટે અનામત સીટો રાખવી જોઈએ કે જેથી આવા બાળકો જે છે પચાસ જાતિના છે યા ફિર પછી નબળા છે આર્થિક રીતે નબળા જે છે તો એવા બાળકો પણ બીજા બાળકો સાથે જે સક્ષમ છે એવા બાળકો સાથે શિક્ષણ કાર્ય કરી શકે અને ભવિષ્યની વિકાસ કરી શકે આ શાળાની જવાબદારી બે હજાર નવની અંદર સમાવેશ કરવામાં આવે છે સાથે સાથે સહાય નહીં મેળવતી કેટલીક શાળાઓ જે છે તો સરકારી શાળાઓમાં મળવાપાત્ર જે ખર્ચ જે છે બાળકના ટ્યુશનની જે ફી છે અથવા તો બાળકના બાળકની જે ખર્ચો મળી રહ્યો છે તે બેમાંથી જે પણ ઓછું હશે એ સરકાર પાસે મેળવવાનો રહેશે અને આ બાળક પાછળ ખર્ચવાનો રહેશે આ જોગવાઈ જે છે તો શાળાઓ માટે કરવામાં આવે છે બીજો એક કાયદો એવો પણ ઘડવામાં આવ્યો છે કે શિક્ષકોએ નિયમિત અને ચોક્કસાઈપૂર્વક અભ્યાસક્રમ પૂર્વ કરો પૂર્ણ કરવાનો રહેશે શૈક્ષણિક ક્ષમતાની પ્રાપ્તિ કરવાની રહેશે એટલે બાળકને જે શિક્ષણ કાર્ય કરાવી રહ્યો છે તો એને સમયાંતરે છે તાલીમ લેવાની રહેશે પોતાનો વિકાસ કરવાનો રહેશે અને એ ક્ષમતામાં છે તો યોગ્યતા કેળવવાની રહેશે ઉપરાંત વાલી મિટિંગનું નિયમિત આયોજન કરવાનું રહેશે જેથી બાળકો જે છે તો એ કેટલો વિકાસ કરી રહ્યો છે કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે એ બાળકનું શું માર્ગદર્શન મળવું જોઈએ એનું પણ ખ્યાલ રાખવામાં આવ્યું છે અને જવાબદારીઓમાં આવતી શિક્ષકોએ તમામ જવાબદારીઓ છે તે અદા કરવાની રહેશે એ શિક્ષકો માટે ખાસ ભલામણ કરવામાં આવશે શિક્ષકોની ફરજોમાં જે દસ વર્ષથીય વસ્તી ગણતરી છે તે આપત્તિઓમાં રાહતની ફરજો છે તે ઉપરાંત સ્થાનિક સત્તાતંત્ર અથવા તો રાજ્યની વિધાનસભાની જે છે અથવા તો સંસદની જે ચૂંટણીઓ હોય એ લગતી ફરજો સિવાય કોઈપણ પ્રકારની બિનશૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકે નહીં એવું શિક્ષણ અધિકાર અધિનિયમ બે હજાર નવની અંદર છે તો આ ઉલ્લેખવામાં આવ્યું છે ઉપરાંત જો કોઈ શિક્ષક આ પ્રકારની પ્રવૃત્તિ કરતો દેખાય તો એની ઉપર કાયદાકીય કાર્યવાહી થશે એવું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ શિક્ષક ખાનગી ટ્યુશન કાર્ય અથવા તો ખાનગી શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકે નહીં એવી જોગવાઈ શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવમાં દર્શાવવામાં આવ્યું છે શાળા કક્ષાએ સંચાલન કરતી જે કમિટી હોય અથવા તે રચના કરતી જે કમિટી છે તો એમાં સ્થાનિક અધિકારીઓ વાલીઓ માતા પિતાઓની સાથે સાથે શિક્ષકોનો પણ સમાવેશ કરવો જોઈએ જેમાં પચાસ ટકા સ્ત્રી ઉમેદવારો રહેશે એ પ્રકારની ખાસ જોગવાઈ કરવામાં આવી છે એટલે આમ જે કમિટી જે શાળા કક્ષાએ કામ કરી રહી છે તેમાં વિવિધ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વિવિધ શાળાના શિક્ષકો માતા પિતાઓ અને માતા પિતાઓમાં ખાસ પચાસ ટકા સ્ત્રી ઉમેદવાર હોવી એ જરૂરી છે આમ શાળા અને શિક્ષકની જવાબદારીઓ પણ શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવમાં દર્શાવવામાં આવ્યો છે મિત્રો આ બે શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ જે છે તે બાળકના નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ મેળવવા માટે ખૂબ ઉપયોગી થયો છે મિત્રો જે બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત હતા ખાસ કરીને એવા ગ્રામ્ય કક્ષાના બાળકો કે જ્યાં એમને પ્રાથમિક શિક્ષણ પૂરતું મળતું ન હતું અને એવી જાતિ અથવા તો એવા કક્ષાના બાળકો જેને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ મળતું ન હતું તે એવા બાળકોને આ શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ મુજબ શિક્ષણ મળતું થયું દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મળતું થયું અને દરેક બાળકને પોતાનો વ્યક્તિત્વનો વિકાસ કરવાની એક તક મળતી થઈ એના માટે ઘણી બધી નીતિઓ જે છે ઘણા બધા પ્રકરણોને ઘણા બધા કલમોમાં સમાવેશ કરવામાં આવ્યો છે આનો મુખ્ય હેતુ આ છે કે દરેક બાળક પ્રાથમિક શિક્ષણ લઈને વિકાસ કરી શકે યોગ્ય દિશામાં જઈ શકે અને આગળ વધી શકે એટલા માટે આ અધિનિયમ બે હજાર નવની રચના કરવામાં આવી છે આશા છે શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવની જે રચના થઈ છે એનો અમલ થાય અને એ દ્વારા બાળકો વિકાસ કરી શકે એ હેતુસર આ એક ચર્ચાનો વિષય પસંદ કર્યો હતો શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવની આપની સમક્ષ ચર્ચા કરી હતી નમસ્કાર